हूँ छू धर्मेश बारैया। मारी आ यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। मित्रों, लास्ट विडियो नी अंदर आपणे गुजराती व्याकरण एक टॉपिक निपात विषे चर्चा करी हती, जेमा निपात एटले शू, निपातना प्रकारों कया छे अने केटला छे, अने एमा प्रकार भारवाचक निपात विषे आपने चर्चा करी हती। आजना विडियो में बाकीना त्रण प्रकारों विषे चर्चा करवाना छे, जेमा सीमावाचक निपात, विनयवाचक निपात अने प्रकीर्ण के लटकण्यारूप निपात छे। तो चालो शुरू करिए। आपणे प्रथम सीमावाचक निपात, जेमा सीमा मर्यादा अंकाती होय, सीमा मर्यादानो अर्थ अभिव्यक्त थतो होय त्यारे ते सीमावाचक निपात कहेवाय छे। मित्रों, अहींया आपणने एना शब्द परथी ख्याल आवो जोईए के सीमावाचक एटले के जेनी अंदर एक चोक्कस सीमा के हद नक्की थती होय तेने आपणे सीमावाचक कहीए छीए। एना केटलाक शब्दो छे जेवा के केवळ, फक्त, मात्र, साव, तद्दन, छेक वगैरे सीमावाचक निपातो छे। हवे आने आपणे केटलाक उदाहरणो जोईए। प्रथम उदाहरण छे केवळ तमारा मान खातर हूँ आवीश। तो अहीं एक चोक्कस बाबत नक्की थाय छे के फक्त तमारा मान खातर आवाना छे, एटले अमे कह्युं छे કે કેવળ તમારા માન ખાતર હું આવીશ, માટે અહીંયા કેવળ એ સીમાવાચક નિપાત છે। હવે આગળનું ઉદાહરણ જોઈએ, તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલે, મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો। ચોથું છે, છેક આવું થશે એવી મારી ધારણા નહોતી। પાંચમું ઉદાહરણ છે, ફક્ત 10 મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા। છઠ્ઠું ઉદાહરણ છે, એની ડાળીઓ માત્ર જાડીઓ જેવી હતી। તો આ વાક્યોની અંદર આપણે કેવળ, તદ્દન, સાવ, છેક, ફક્ત, માત્ર વગેરે જેવા શબ્દો દ્વારા વાક્યની અંદર એક ચોક્કસ સીમા મર્યાદા નક્કી થાય છે, માટે આપણે તેને સીમાવાચક નિપાત કહીશું। હવે આગળના પ્રકાર વિશે જોઈએ। આગળનો પ્રકાર છે વિનયવાચક નિપાત, જેમાં વિનય, વિવેક, માન, મોભો કે આદરનો અર્થ દર્શાવ્યો હોય તેવા નિપાત તે વિનયવાચક નિપાત છે। જી વિનયવાચક નિપાત છે। આપણે કોઈપણ શબ્દને માનસૂચક બનાવવા માટે ઘણીવાર પાંચ શબ્દની પાછળ જી ઉમેરતા હોઈએ છીએ, જેમ કે માતાજી, પિતાજી, બાપુજી, સ્વામીજી વગેરે, બરાબર। તો અહીંયા આપણે કેટલાક ઉદાહરણો જોઈએ। પ્રથમ ઉદાહરણ છે અહીંયા કે રૂબરૂ મળ્યા તુલ્ય માણી પધારશો જી। બીજું છે, ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા। તો આ બંને વાક્યમાં આપણે જોયું, પહેલાં વાક્યમાં હતું પધારશો જી, તો પધારશો શબ્દની પાછળ જી લગાવવામાં આવ્યો છે। એવી જ રીતે બીજા વાક્યમાં પણ ગુરુ શબ્દની પાછળ જી લગાવવામાં આવ્યો છે, જેથી પધારશો અને ગુરુ બંને શબ્દ માનવાચક કે આદરભાવ ભરે આપણને લાગે છે। તો આવા શબ્દોને આપણે વિનયવાચક નિપાત તરીકે ઓળખીએ છીએ। હવે આગળનો પ્રકાર જોઈશું, ચોથો પ્રકાર, પ્રકીર્ણ કે લટકણિયારૂપ નિપાત। વાક્યના અંતે વિનંતી, આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણિયારૂપે પ્રયોજાય ત્યારે તેમને વાક્યના લટકણિયારૂપ પ્રયોજાતા નિપાત તરીકે ઓળખાવી શકાય। મિત્રો, અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે કે પ્રકીર્ણ અથવા લટકણિયારૂપ નિપાતો વાક્યના છેડે વધુ આવતા હોય છે। એનો મતલબ એ નથી કે ફક્ત છેડે હશે, ઘણા અપવાદો વાક્યોની અંદર આપણને આ વાક્યના મધ્યમાં પણ આપણને પ્રકીર્ણ કે લટકણિયારૂપ નિપાત જોવા મળે છે। તેનો ખ્યાલ આપણે કેટલાક ઉદાહરણો જોઈશું એના પરથી આવશે। તો જોઈએ પ્રથમ ઉદાહરણ, થોડીક ચા લેશો કે। તો આ વાક્યની અંદર અમારી અનુમતિ એટલે કે રજા માગવામાં આવે છે કે તમે ચા લેશો એના માટે, બરાબર। તો એના માટે અહીંયા પૂછ્યું કે થોડીક ચા લેશો કે, તો અહીંયા જે કે છે એના દ્વારા એમની અનુમતિ માગતો ભાવ પ્રગટ થાય છે, માટે કે એ પ્રકીર્ણ અથવા તો લટકણિયારૂપ નિપાત કહી શકાય। બીજું વાક્ય છે, મને એમનું સરનામું લખાવો તો। ત્રીજું વાક્ય છે, અંબાજી પગપાળા જઈ આવ્યા કે એમ। ચોથું વાક્ય છે, મને એમ કે તમે નહીં ચાલી શકો। તો આ વાક્યોની અંદર આપણે કે, તો, કેમ, એમ કે વગેરે પ્રકીર્ણ કે લટકણિયારૂપ નિપાતો છે, જેના દ્વારા આપણે
એને સરળતાથી ઓળખી શકીએ છીએ। તો મિત્રો મને આશા છે કે તમને હવે નિપાત એટલે શું એના પ્રકારો વિશે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે। જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં અને એને તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો અને મારા આ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।